sakit. Git, Des. Des. સમય બગાડવાની જરૂર નથી. મને તમે નથી ગમતા. હા? મળ્યા પહેલા જ ના પાડી દીધી. કેમ? કેમ કે મેં કેટલું વિચાર્યું તું. તમે આવો, મને જોવો, આપણે વાત કરશું અને જો પસંદ આવી ગઈ તો લગ્ન. પણ તમે જાણે દોસ્તારને મળવા આવ્યા હોય. ગીત બેસ. જો કોઈ ખુશી નથી મતલબ લાગણી નથી, અને લાગણી નથી તો આ સંબંધ શું કામનો? મેન્ટલ કેસ લાગે છે. સારું થયું તું નો ગયો અને તારા બદલે એને મોકલો તે. બે તું શાંતિ રાખને, ગીતે મને ના પાડી દીધી. બે એને તને નહીં રમેશને ના પાડી છે. હા પણ એને શૈલેષ સમજીને જ ના પાડી ને. આ મેન્ટલ કેસ લાગે. એક કામ કર, તમે તું અહીંયા જા, તમે બે સરખા થશો ને એટલે તને ના નહીં પાડે. યાર તને તો ખબર જ છે ને કે હું ત્યાં કેમ ના ગયો. હા હા ભાઈ ખબર જ છે. તારી પાછો ચાલુ થઈ જશે. હવે એક કામ કર, તું પિક્ચર જો, ક્યાંક હીરો રિજેક્ટ ના થઈ જાય. હા તું તો યાર કાચ કરતા પણ વધુ નાજુક નીકળી. પડ્યા પહેલા તૂટીને વિખેરાઈ ગઈ. મતલબ? બેસ તો સમજાવું. બેસ બેસ જોઈએ એ શું સમજાવે. હું જાણું છું કે છોકરીઓને કંઈક કીધા પહેલાં 1000 વાર વિચારવું પડે, કેમ કે એ કઈ વાતથી હટ થઈ જાય છે એ વાત કહેવાવાળાને જ ખબર નથી હોતી. પણ તું તો એ બધા કરતાં પણ વધુ નાજુક નીકળી. કંઈક કીધા પહેલાં જ હટ થઈ ગઈ. કાચ કરતાંય કોમળ છે તમારું મન. એ તો લાગણી હોય એટલે હટ થાય. બાકી પથ્થર થઈને બેસું, કોઈ એક આંસુ તો પડાવી જુએ. હું પથ્થર નીકળ્યો. મારે તમારી સામે મારું મન ખોલીને રાખી દેવું જોઈતું હતું. પણ તમે ના રાખ્યું ને, એટલામાં હું સમજી ગઈ કે હું તમને નથી ગમતી. એ ના ગમે છે તો મને બહુ. હું છાઉ ના. તમે મને રોકી ના શકો. જો હું રોકું ને તું રોકાઈ જાય તો માની લેવું કે તારે પણ નથી જવું. બેસ. પહેલી મુલાકાતે કોઈ આટલું પોતાનું કેમ લાગે? કોઈ પોતાનો લાગે નહીં, જે હોય એ ફીલ થાય. હું તને તારો લાગુ? એનો મતલબ એ કે હું તારો થઈ ગયો છું. ખાલી એકવાર મળીને? તું મને મળ્યા પહેલા જ મારી થઈને મારા માટે જો હૈયું છલકાવી દે તો હું તને મળીને તને જોઈને તારો થઈ જાઉં. એમાં શું નવાય? આપણો સંબંધ પાક્કો એની માને. એ તો કઈ નહીં, હળકો ઉપડો છે ને. હોસ્પિટલ લઈ જાઓ, તમે તમારું તમારું કામ ચાલુ રાખો. પૂછો તમારે કઈ પૂછવું હોય.
સારું તો હું જાવ. તમે જવાબ ના આપ્યો. એ હું મારા પપ્પાને કહીશ, એ તમને કોલ કરી દેશે. થેન્ક યુ મારા કલેજા. મેં એને મળી તો લીધું છે, પણ એનો જવાબ એ એના ઘરનાને આપશે. અરે એની હા જ હશે, નાચો. અરે ભાઈ, આ તો ગીતને જોઈને ગાંડો થઈ ગયો હતો. આ તો મેં માંડ માંડ એને રોક્યો, પણ હવે તો હું નહીં રોકી શકું, કેમ કે આનાને ગીતના લગ્ન થવાના છે. એના માટે નાચો નાચો નાચ ભાઈ. દેખ ખમ યાર, આપણે ખોટું કર્યું. શું ખોટું કર્યું છે? તને તો ખબર જ છે ને કે હું છોકરીઓ સાથે વાત કરવામાં અચકાઉં છું, એટલે ગીત મને ના ના પાડી દે એટલે મેં તને મોકલ્યો. આમાં ખોટું શું છે? એ બધું તો બરોબર, પણ તારા દિલમાં એના માટે આ બધું છે તો ખરા ને? છે તો ઘણું, પણ હું આની જેમ કહી નથી શકતો. તો પછી શું ખોટું છે? આવી મજાક તો ઘણા કરતા હોય છે, અને આપણો ભાઈ તો હીરો છે. હીરો આપણે એને થોડી વિલેન સાથે સોંપીએ છીએ. એટલો પ્રેમ કરે છે તું એને? બહુ જ પ્રેમ કરું છું. એના ફોટા જોઈને જ મનોમન એને મારી બનાવવાનો વિચારતો હતો. બસ હવે તો ગીતના લગ્ન મારી સાથે જ થવા જોઈએ. બેટા તું મળી ના આવી શૈલેષ ને? તને શૈલેષ ગમ્યો? પપ્પા એ બહુ સારા છે, મને ગમ્યા. અરે મારી દીકરીને ગમ્યું હોય તો પછી રાસ એને વગડાવી દો ઢોલ. વાહ ભાઈ, તે તો જાદુ કરી નાખ્યું. ગીતે હા પાડી છે. શૈલેષ તું એને ખુશ તો રાખીશ ને? હા કેમ નહીં, અને હવે તો એ મારી વાઈફ બનવાની છે, તો હું શું લેવા એને દુઃખ આપું? એવું નહીં યાર, પણ મને એ થોડી નાદાન લાગી. એકવાર મળી છે પણ એનો માસૂમ ચહેરો મારા મગજમાંથી હટતો જ નથી. યાર તું ક્યારેય એની આંખમાંથી આંસુ ના આવવા દેતો. હા ભાઈ, હું ગીતને ક્યારેય નહીં રડાવું. અને તું તારા બાળપણના દોસ્તને છોડીને આજકાલની આવેલી છોકરીની સાઈડ લે છે? અરે યાર એવું નથી, આપણે એને ખોટું બોલ્યા ને એટલે થોડું મનમાં દુઃખ થાય છે. એ બિચારીએ મને શૈલેષ સમજીને હા પાડી છે, પણ જ્યારે એને ખબર પડશે કે હું શૈલેષ નથી તો બિચારીનું દિલ ના તૂટી જાય. અરે તું ચિંતા ના કર, હવે એના દિલનું અને એનું ધ્યાન રાખવાવાળો એનો શૈલેષ બેઠો છે. હવે ખાલી બસ હું જ્યારે તને બોલાવું ને ત્યારે તારે આવી જવાનું અને એને બધું જ કહી દેવાનું. હું? અરે એને મનમાંય નહીં હોય, આજકાલની છોકરીઓ પહેલી મુલાકાતમાં દિલ ના આપી દે. બસ ખાલી હું જ્યારે બોલાવું ને ત્યારે તું આવી જજે. જબ જબ સાસે ભરતા હું તેરે દિલ કી ગલિયોં સે, મેં હર રોજ ગુજરતા હું. કૌન તુજે યું પ્યાર કરેગા જૈસે મેં કરતા હું. કૌન તુજે યું પ્યાર કરેગા જૈસે મેં કરતા હું, જૈસે મેં કરતા હું.
ડ્રામા નહીં, હવે છન છાન લઈને આવો. હું રાહ જોઉં છું તમારી શૈલેષ. તું મને માફ તો કરી દઈશ ને? તને ખબર પડશે કે હું શૈલેષનાથી રમેશ છું તો તું શું વિચારીશ મારા વિશે? નહીં, તારું દિલ ના દુખાવું જોઈએ. બસ તું ખુશીથી એને સ્વીકારી લેજે. અરે હું તો બસ એક દિવસ તને મળ્યો, પણ શૈલેષને સમજવા તો આખી જિંદગી પડી છે. અને એ બહુ સારો છે અને તને ચાહે પણ બહુ છે. તને બહુ ખુશ રાખશે અને હું બસ તારી ખુશી જ ચાહું છું. તું ખુશ રહેજે. તે દિવસે શૈલેષના બદલામાં હું તને મળવા આવ્યો હતો, કારણ કે શૈલેષ તને મળવા આવતા ડરતો હતો. હું રમેશ છું, શૈલેષ આ છે, અને આ તારો થનાર પતિ છે. ગીત, ભૂલ એની નથી. કોની? મારી ભૂલ છે? તું બોલ શૈલેષ. રમેશ તું બોલ, કોની મારી ભૂલ છે? ગીત, તું આટલું બધું ના વિચાર. હું તમને નથી પૂછતી, હું રમેશ સાથે વાત કરું છું. બોલો, એમાં મારી શું ભૂલ છે? તારી નહીં, મારી ભૂલ છે. તને મળવા આવ્યો એ. મને મળીને ખોટું કર્યું? નહીં, શૈલેષ નામથી હું મળવા આવ્યો એ ખોટું કર્યું. શૈલેષ, તમે બોલો, તમે કેમ ના આવ્યા? ગીત, હું તારી સાથે વાત કરવામાં અચકાતો હતો અને મને લાગ્યું કે તું મને ના પાડી દઈશ, એટલે મેં મારા બદલામાં રમેશને મોકલ્યો. તો તારા બદલામાં રમેશ જ લગ્ન કરી લે મારી સાથે તો? નહીં. ગીત, ભૂલી જાને હવે જે થયું એ. બસ એક મુલાકાત તો હતી. હા, બસ એક મુલાકાત જ હતી. ઓકે, ભૂલી ગઈ. હવે તું જ કે, હું કોની સાથે લગ્ન કરું? જે ખોટું બોલીને મળવા આવ્યો એની સાથે, કે જેને આવવાનું હતું અને આવ્યો જ નહીં એની સાથે? આજ મેરે યાર કી શાદી હૈ, આજ મેરે યાર કી શાદી હૈ, યાર કી શાદી હૈ, મેરે દિલદાર કી શાદી હૈ. અબે બંધા નહીં તાર, તું ગયો. તું ક્યાં સવાર સવાર માં ટળલી થઈને ફરે છે? અરે આજ મારા જીગરી શૈલેષ ની શાદી છે તો બોટલ તો બનતી હૈ ના. અમારા બે માંથી એક ના લગ્ન છે ગીત સાથે, પણ કોના છે એ નથી ખબર. નથી ખબર એમાં શું? એક મિનિટ, ક્યાં ગયો? ક્યાં ગયો?
માને પડી. મારે નથી રમવું, મને મારે છે, હું જાઉં. રમેશ, હું શૈલેશને મળવા આવી હતી અને મારું શૈલેશ સાથે જ નક્કી થયું છે, તો હું શૈલેશ સાથે જ લગ્ન કરીશ. ઓકે, ખુશ રહો તમે બંને. ભગવાન બનાવી બેઠી છું અને તોય એ મારા જવાબ ની રાહ જોતો હતો. મતલબ કે તું રમેશ સાથે લગ્ન કરવા માંગે છે? જા, રોકી લે એને, હું નહીં આવું તમારી વચ્ચે. જો હું રોકું ને તું રોકાઈ જાય તો માની લેવું કે તારે પણ નથી જવું. રમેશ, રોકું તો રોકાઈ જઈશ. મન તો નથી જ મારું જવાનું, તો એકવાર રોકીને ટ્રાય કરી લે. ગોઠવાઈ ગયું. આજ મેરે યાર કી શાદી હે, આજ મેરે યાર કી શાદી હે. મેરે દિલદાર કી શાદી હે. જા જીગરી, ખુશ રહેજે. આ મુલાકાત તો ખાલી બાનું હતું, તમને તો ભગવાને મળાવ્યા છે. ચાલ, હવે આપણે આપણા ભાઈના લગ્નની તૈયારી નથી કરવાની. હોટેલ મળશે ને? અરે બધું મળશે, ચાલ. મારા દોસ્તો તો હવે લગ્નની તૈયારી કરવા લાગ્યા છે. બોલ હવે, ક્યારે કરવા છે લગ્ન? બહુ જલ્દી.